વેલકમ ફ્રેન્ડ્સ, પ્રોફિટ સોફ્ટવેરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેન્જ યર કેવી રીતના કરશું, એટલે કે પ્રોફિટમાં નવું વર્ષ કેવી રીતના ખોલશું તે જોશું. સૌપ્રથમ ચેન્જ યર કરવા માટે આપણે પ્રોસેસ મેનુમાં જશું. પ્રોસેસ મેનુમાં ચેન્જ યર પ્રોસેસ. ચેન્જ યર પ્રોસેસમાં તમે 17-18માં છો, 18-19નું વર્ષ નવું ખોલવું છે, એટલે અહીંયા ન્યૂ યર એવું આવી જ જશે. તમારે ફક્ત ક્રિએટ ન્યૂ યર તેના પર ક્લિક કરી અને ઓકે બટન પ્રેસ કરવાનું રહેશે. ઓકે બટન પ્રેસ કરતાં જો તમે કેપિટલ અકાઉન્ટ્સ તમારા ડિફાઇન ન કરેલા હોય તો તમારે એ પહેલાં કરવા પડશે. એટલે આ મેસેજ કેપિટલ અકાઉન્ટ્સ નોટ ડિફાઇન્ડનો મેસેજ છે. અહીંયા ઓકે આપી કેન્સલ બટન પ્રેસ કરી માસ્ટરમાં જઈ અકાઉન્ટ માસ્ટરમાં આપણે કેપિટલ અકાઉન્ટ જે આપણો ખોલેલો હોય તે કેપિટલ અકાઉન્ટ આપણે મોડિફાઈ કરશું. તેમાં આપણે કેપિટલના પર્સન્ટેજ એટલે કે કેપિટલના ટેબમાં ક્લિક કરી અને તેમાં 100% આપી દેશું. જો પાર્ટનરશિપ ફર્મ હોય તો દરેક પાર્ટનરનું અકાઉન્ટ મોડિફાઈ કરી તેના પાર્ટનર્સના પર્સન્ટેજ તમારે ડિફાઇન કરવાના રહેશે. ત્યારબાદ સેવ કરી આપણે ફરી એકવાર પ્રોસેસ મેનુમાં જઈ ચેન્જ યર પ્રોસેસમાં જશું. ક્રિએટ ન્યૂ યરમાં ક્લિક કરી અને ઓકે બટન પ્રેસ કરશું. ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ ન્યૂ યર, એમાં યસ આપશું. યસ આપશો એટલે તમારા જે લોન છે, એસેટ છે અને કેપિટલના જે યર એન્ડના હવાલા છે તે સોફ્ટવેર ઓટોમેટિક પાડી દેશે. જો તમારે બધી એન્ટ્રી જોવી હોય તો નેક્સ્ટ બટન ક્લિક કરવાનું રહેશે. અધરવાઇઝ ડાયરેક્ટ ફિનિશ બટન પ્રેસ કરશો તો ત્રણેય હવાલા આપમેળે પડી અને હવાલા એન્ટ્રી સક્સેસફુલી ડનનો મેસેજ આવી જશે. ત્યાં ઓકે બટન પ્રેસ કરવાનું રહેશે અને નેક્સ્ટ યર પ્રોસેસ થઈ જશે. તમે હવે 18-19ના વર્ષમાં આવી ગયા છો. હવે એકવાર ચેન્જ યર કરી દીધા પછી જો તમારે કોઈ એવી જરૂરિયાત પડે કે તમારે પાછલા વર્ષમાં કંઈ મોડિફિકેશન કરવાની જરૂર પડી છે તો ફરી પાછું તમારે પાછલા વર્ષમાં જવા માટે પ્રોસેસ મેનુમાં જવાનું, ચેન્જ યરમાં જવાનું અને અહીંયા 2 વર્ષ હશે એમાં તમારે 17-18નું વર્ષ સિલેક્ટ કરી ઓકે બટન પ્રેસ કરી દેવાનું. દરેક એન્ટ્રીમાં જે કાંઈ સુધારો કરવો હોય તે કરી ત્યારબાદ અગેન પ્રોસેસ મેનુમાં આવી ચેન્જ યર કરી અને 18-19 વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ ઓકે બટન પ્રેસ કરી દેવાનું રહેશે. થેન્ક યુ.